लोग हैं मेरे साथ, काश और ये अंदर बैठे कोई पुलिस ऑफिसर है ना, ब्लैक काश क्यों रखा है गाड़ी में आपका? ત્યારબાદ હું મારા જાનને બહુ જ જોખમ લાગ્યું. જે લાઈવ વિડીયો હતો એ વિડીયો મારા ફોનમાંથી ખેંચી ફોન લઈ અને ફોન ફેંકી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી. પછી હું ત્યાંથી મારો જીવ બચાવીને પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો. અને હજુ તમે જુઓ કે આ લોકોની ક્રૂરતાનો કોઈ અંત જ નથી. હું પુણા પોલીસ સ્ટેશન પીએસઓમાં ગયો. પીએસઓમાંથી પછી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો. ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર આ જે હુમલો કરનાર છે એ અને એના સાગરી તો ઘૂસી જાય છે. ઇન્વેસ્ટિગેશન રૂમમાં મને મારવા માટે દોડે છે. પોલીસ એમને અટકાવે છે અને મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં પોલીસની હાજરીમાં એવી ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની બાકી છે. ત્યારબાદ હું બહાર નીકળ્યો તો પીએ આવે છે અને એ પણ જોજો, હું ફરિયાદી છું. મારી ફરિયાદ લેવાને બદલે પીએ મારો હાથ પકડીને એવું કહે છે કે આને બંધ કરી દો. એટલે સિસ્ટમ ક્યાં સુધી આ જે લોકો માટે અવાજ ઉઠાવે છે એમને હેરાન કરે છે એ જોવું રહ્યું. ડીજીપીસીનો પરિપત્ર હતો એનો અમલીકરણ કરવા એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ લાગી, તો હું મારી ફરજ અદા કરતો હતો. તો હોમ મિનિસ્ટ્રીને પણ આ જોવું પડે કે હું મારી વાણી અભિવ્યક્તિની આઝાદી ઉપયોગ કરું છું 19 એક એ મુજબ, સાચું હોય અને સાચું ખોટું હોય અને ખોટું કહું છું. તો એ આઝાદીને તરફ મારવા વાળા આ લોકો કોણ? બની બેસેલા સેવક. આ બની બેસેલા સેવકો છે, આ કોઈ સેવા કરવાનો ધંધો નથી કરતા. કાળા કાચની અંદર ગાડીઓમાં બેસી અને કાળા કાચમાં કાળા કામ કરી રહ્યા છે અને એ કામ બંધ થાય છે એટલે એમને તકલીફ પડે છે અને તકલીફના કારણે સિસ્ટમ અમને આ હદ સુધી હેરાન કરે છે. આ બીજો હુમલો મારી ઉપર છે અને પહેલા પણ એક હુમલો થયો છે. પોલીસ કમિશનરશ્રીને આપણે મારી જાનને જોખમ છે, હથિયારના પરવાના માટે આ પહેલા અરજી કરેલી છે, એમ છતાં પણ આજ દિન સુધી મને હથિયારનો પરવાનો નથી આપવામાં આવ્યો. ટૂંકમાં મનસા એવી લાગે છે કે જાહેર જનતાના કામ કરતા કરવા વાળા લોકો સમાજ સેવકો ભલે ખપી જાય કુરબાન છે પણ એમને ના તો કોઈ સલામતી આપવી છે અને ભલે અવારનવાર હુમલા થતા રહે. હોમ મિનિસ્ટ્રીને આપણા મીડિયાના માધ્યમથી મારું એક નિવેદન છે કે આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવે, ઉપરી અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. બાકી અહીંથી તો કંઈ થવાનું નથી, એક થાળીના ચટ્ટાપટ્ટા છે. ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, સખ્ત ઇન્વેસ્ટિગેશન થાય, એમાં સખ્ત કાર્યવાહી થાય, તો આ લોકોની જે એટલી હિંમત વધી ગઈ છે કે પોતે એક તો ખોટું કરો અને ખોટું કર્યા પછી હુમલો પણ કરો અને ઉપર અંકુશ આવે. બાકી આ લોકો અનકન્ટ્રોલેબલ છે અત્યારે. હમણાં તમારા પર હમલા કરવા વાળા વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી? હાલ આપણે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને 2-2.5 કલાકના સમય બાદ આપણી ફરિયાદો નોંધવામાં આવી છે. હુમલા બદલ જે ફોન સ્નેચ કરવામાં આવ્યો એ બદલ, જે ધમકી આપવામાં આવી એ બદલ, 4-5-6-7 લોકો ટોટલ હતા, ગ્રુપિઝમ કરીને મને ધમકાવ્યો, માર માર્યો, એનો રોંગફુલ એસેમ્બલી ક્રિમિનલ કોન્સ્પિરસી જે તે ધારાઓ અંતર્ગત આપણે વિધિવત ફરિયાદ કરાવી છે.